નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? અરે વાહ, ખૂબ સરસ. હવે અત્યારે આપણે ધોરણ 2 ની અંદર હિન્દી વિષયની અંદર ડિસેમ્બર મહિનાનો કોર્સ, શાકભાજીના નામ, ફળના નામ, ફૂલના નામ અને રંગના નામ, ચાર વસ્તુ આપણે શીખી ગયા. હવે અત્યારે આપણે શીખવાનું છે, તો કે શીખવાનું છે એ નિબંધ, કે જે તમારે ત્રીજા ધોરણના, ચોથા ધોરણના, દસમા સ્ટાન્ડના પૂછાય છે, બરાબર છે? નિબંધ અહીંયા અત્યારે તમારે બીજા ધોરણની અંદર જે નિબંધ છે એ બે આવશે. બીજા ધોરણની અંદર બે નિબંધ છે કોર્સમાં પૂછાય છે. એક એક નિબંધ છે તોતા, તોતા એટલે કે પોપટ, અને બીજો છે મોર, બરાબર છે? જેના પાઠ તમારે પ્રવેશિકાની અંદર આવે છે. એટલે કે નિબંધ વસ્તુ શું છે, તો કે તોતા, તોતા છે તો પોતાને શું ભાવે છે, એનો રંગ કેવો છે, કેવી રીતે રહે છે, ક્યાં રહે છે, એનો અવાજ કેવો છે, બરાબર છે? એના વિશેની બધી જ વાત છે. તો અહીંયા આપણે હવે ડિસેમ્બર મહિનાના કોર્સની અંદર નોટબુકની અંદર પોતા વિશેનો નિબંધ જે છે આપણે લખવાનો છે. મારી બુકની અંદરથી જે તમને પીડીએફ આવે એ પીડીએફ જોઈને તમારે લખવાનો છે. હું બોર્ડ ઉપર નિબંધ શું કરવા લખાવું છું, તો કે દરેક શબ્દનો પર્ટિક્યુલર ગુજરાતી તમને સમજાય. હિન્દી લખીશ અને એનું ગુજરાતી પણ હું સાથે સાથે બોલતી છે, એટલે કે તમને સમજાય. એટલા માટે આપણે આ વિડીયોની અંદર પોતા નિબંધ છે સમજવાનો હોય છે, બરાબર છે? એટલે કે અહીંયા અમે તમને આજે હિન્દી વિષય ઉપર હાસ્યાની અંદર લખવાનું છે નિબંધ. નિબંધ શેનો છે, તો કે પોતા, પોતાને ગુજરાતીમાં શું કહેવાય, એટલે કે પોપટ. હવે અહીંયા જે તમને હાસ્યો આપેલો છે, આજે હાસ્યો એ આપણે 1, 2, 3, 4 નંબર લખવા માટે હોય, બરાબર, પણ નિબંધમાં ક્યારેય નંબર હોય નહીં. એ આખો સળંગ ને સળંગ લખવાનો હોય, બરાબર છે? ફકરો પાડી અને સળંગ લખવાનો હોય. તો પાતળી રેટીમાં લખવાનું છે અને જાડી રેટી તમારે શું કરવાની છે, છોડવાની છે. હું અહીંયા બોર્ડ ઉપર ઊંધું કરીશ કે જાડી રેટીમાં લખીશ, પાતળી રેટી છોડી દઈશ, કારણ કે તમને અક્ષર છે મોટા થોડાક દેખાય. કારણ કે મેં અહીંયા પાતળી રેટી સૌ ઝીણી ઝીણી કહી છે. જો હું એ પાતળી રેટીમાં લખીશ તો તમને કોઈને કાંઈ દેખાશે નહીં. એટલે કે જાડી રેટીમાં લખવાનું અને પાતળી રેટી શું કરવાની, છોડવાની, બરાબર? હું અહીંયા મારો બોર્ડ ઉપર એવું કરીશ, પણ તમારે એવું નથી કરવાનું, તમારે પાતળી લીટીમાં જ લખવાનું છે. મારી નોટબુકમાંથી જે તમને આવશે પીડીએફ, તમારે નોટબુકની અંદર પાતળી લીટીમાં લખવાનું અને જાડી લીટી છોડવાની. નિબંધની શરૂઆત કરતા પહેલા, નિબંધ હંમેશા લખતા પહેલા હાંસિયાની બાજુમાંથી ક્યારે ચાલતું નહીં કરવાનું. વાક્ય લખતા હોય તો અહીંયા એક નંબર આપીએ અને તરત આમ સળંગ લખવાનું ચાલુ કરી દઈએ તો ચાલે. બાકી નિબંધ છે ત્યારે ડાયરેક્ટ ચાલુ નહીં કરી દેવાનું, ફકરો પાડીને લખવાનું. ફકરો એટલે શું, એટલે કે જે આપણે લીટી ચાલુ થતી હોય ત્યાં થોડીક જગ્યા, એટલે કે થોડીક સ્પેસ મૂકી અને પછી લખવાની શરૂઆત કરવાની છે. તો અહીંયા હું શરૂઆત કરું છું, તો કે તમારે પણ જોયા સૌ સમસ્યાના અક્ષરે લખવાનું, બરાબર? તોતા રીતે આગળ થોડીક જગ્યા શું કરવા દેવાની, મૂકી દેવાની. એને આપણે શું કહેવું કહેવાય, ફકરો કાયદો કહેવાય. શું કહેવું કહેવાય, ફકરો કાયદો કહેવાય. સુંદર પોતા, સુંદર પક્ષી હે, બરાબર છે? તોતા એટલે કે પોપટ, સુંદર એટલે સરસ, પક્ષી એટલે પક્ષી હે એટલે છે, પોપટ સરસ સુંદર પક્ષી છે, એ સરસ પક્ષી છે, ગમે તે લખી શકાય, બરાબર? હવે વાક્ય અહીંયા પૂરું થાય ત્યારે અહીંયા ખડીપાઈ કરવાની, એક જ વાક્ય પૂરું થાય ત્યાં ખડીપાઈ કરવાની. હવે હું બીજું વાક્ય લખાવીશ, તો કે નવી ગતિમાં નહીં લખવાનો. બીજું વાક્ય ત્યાંથી ત્યાંથી જગ્યા ખાલી હોય તો આપણે લખવાનું શરૂ કરી દેવાનું, બરાબર છે? કારણ કે આ શું છે, નિબંધ છે, બરાબર? એટલે કે નવી ગતિમાં ન હોય ત્યાંથી ત્યાંથી શરૂ કરવાનું. તો તેથી એટલે કે પોપટની ચોચ, ચોચ એટલે કે ચાંચ,
કી એટલે ની, ટોચ એટલે કે ચાંચ, પોપટની ચાંચ લાલ રંગની, એટલે કે લાલ રંગની શું હોતી હે, એટલે હોય છે, પોપટની ચાંચ લાલ રંગની હોય છે. હવે આપણા બીજું વાક્ય પૂરું થઈ ગયું છે, હજુ આપણે રેટિંગમાં જગ્યા ખાલી છે, તો આપણે હજુ બી વાક્ય ત્યાંથી ત્યાંથી લખવાની શરૂઆત કરીશું. ની પોતે કે ઝાડવા ઉપર ડાળીને પકડી
ફળદાર થઈ જાય છે. બરાબર, એના પછી તોતા સારે ફળ ખાતા હે. તોતા સારે ફળ મારી જે નોટબુક ની અંદર PDF આ